મોર્નિંગ. આપણે આગળના વિડિયોમાં ગપ્પુના ઘરની પાછળનો બગીચો અને ઇસ્માઇલનું ઘર આ બે નકશાઓ જોયા. એના જેવો જ આજે બીજો એક નકશો જોઈએ અને તેના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. ચાલો, અહીંયા તમને નકશો આપેલો છે અને નકશાની અંદર બે રસ્તા આપેલા છે તમને. એક રસ્તો છે આ બાજુ એટલે કે એ રસ્તો, અને બીજો રસ્તો બી એટલે કે આ બાજુ. રસ્તો એ અને રસ્તો બી, આ રસ્તો એ અને બી નો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, પ્રશ્નના જવાબ આપવાના છે. તો મંદિર, બગીચો, સ્વિમિંગ પુલ, પુસ્તકાલય, કોલેજ, શાળા, હોટેલ અને ઘર. તો આપણો પહેલો પ્રશ્ન જોઈએ. ઘરથી શાળાએ પહોંચવા કયો રસ્તો પસંદ કરવો જોઈએ? હવે છે આ ઘર, બરાબર. હવે ઘરથી શાળાએ પહોંચવા કયો રસ્તો પસંદ કરવો જોઈએ? હવે જો હું, આ મારું ઘર છે, બરાબર. ઘરેથી મારે ક્યાં જવું છે? શાળાએ. તો હું આ બાજુ થઈને જઈશ કે રસ્તા એ ઉપરથી જઈશ? મને કયો રસ્તો સૌથી સહેલો લાગશે અને સૌથી નજીક પડશે? તો જો આ હું રસ્તો બી પસંદ કરું તો મારે મંદિર જવું પડે, બગીચો, સ્વિમિંગ પુલ, પુસ્તકાલય, કોલેજ અને પછી હું શાળાએ પહોંચીશ. જ્યારે હું રસ્તો એ પસંદ કરું તો મારે સીધું ઘરેથી હોટલ અને હોટલથી શાળા, એટલે હું ઝડપથી શાળાએ પહોંચી જાઉં, બરાબર. તો મારે, હવે તમે મને કહો કે હું કયો રસ્તો લઉં, રસ્તો બી લઉં કે રસ્તો એ લઉં કે ઝડપથી હું શાળાએ પહોંચી જાઉં? તો કયો રસ્તો આવશે? રસ્તો એ. તો ઘરથી શાળાએ પહોંચવા કયો રસ્તો પસંદ કર્યો? તો કે રસ્તો એ, જે મને સૌથી નજીક પડે છે. હવે બીજું જુઓ, શું વધારે દૂર છે, શાળાથી કોલેજ કે મંદિરથી પુસ્તકાલય? શું વધારે દૂર છે, શાળાથી કોલેજ? હવે જુઓ, શાળાથી કોલેજ વચ્ચેનો રસ્તો આટલો જ છે. અને બીજું શું છે, મંદિરથી પુસ્તકાલય? તો તમે જોઈ શકો છો કે મંદિરથી પુસ્તકાલય ઘણું દૂર છે, મંદિરથી પુસ્તકાલય ઘણું દૂર છે, અને શાળાથી કોલેજ વચ્ચેનો રસ્તો ખૂબ જ ઓછો છે. તો શું વધારે દૂર થયું કહેવાય? મંદિરથી પુસ્તકાલય. શું વધારે દૂર થયું? મંદિરથી પુસ્તકાલય. હવે ત્રીજો પ્રશ્ન જુઓ. ઘરથી બગીચાએ વહેલા પહોંચવા કયો રસ્તો પસંદ કરશો? હવે આ ઘર છે, ઘરથી બગીચાએ પહોંચવું છે, તો તમે કયો રસ્તો પસંદ કરશો? રસ્તો એ પસંદ કરશો કે રસ્તો બી? હવે રસ્તો એ પસંદ કરો તો તમારે ઘરેથી હોટલ ઉપર જવું પડે, શાળાએ, કોલેજ, પુસ્તકાલય, સ્વિમિંગ પુલ અને પછી બગીચો. તો આ રસ્તો તો આપણને ઘણો મોટો પડી ગયો અને ઘણો લાંબો થઈ ગયો. જ્યારે રસ્તો બી જુઓ, તમે સીધા ઘરેથી મંદિર અને મંદિરથી બગીચે. તો આપણને કયો રસ્તો સૌથી નજીક પડશે? તો કે રસ્તો બી. તો ઘરથી બગીચાએ વહેલા પહોંચવા માટે હું કયો રસ્તો પસંદ કરીશ? રસ્તો બી પસંદ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને નકશો આપ્યો હોય એના ઉપરથી પણ આપણે પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આપણી ચોપડીની અંદર પાના નંબર 59 ઉપર જોઈએ. ગિબલી અને મોટું ખોખું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિતના પુસ્તકમાં ગિબલી કીડી યાદ છે તમને? તમે ધોરણ 3 ની અંદર એક કીડી વિશે શીખતા હતા. શું? ગિબલી કીડી વિશે. તો શું છે, હવે શું કહે છે કે એક દિવસ ગિબલીને પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું મળ્યું. કેવું? આ પ્રમાણે, આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આ મોટા ખોખાને આપણે શું કહીશું? હા, આ ખોખાને આપણે ચોરસ બોક્સ કહીશું. પણ એને આપણે બીજું શું કહેવાય? હા, આપણે સમઘન પણ કહી શકાય. અને બીજું એક જૂનું અને જાણીતું આપણું નામ કયું છે, જે તમે રમવા માટે વાપરો છો? હા,
તો શું કહેવાય આને પાસો પણ કહેવાય શું કહેવાય પાસો પણ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આવો પાસો જોયો છે ને પાસો કે જેની ઉપર એક અંક લખેલો હોય જેની ઉપર એક બે ત્રણ પછી ચાર પાંચ અને છ આ રીતે તબકા કરેલા હોય છે બ્લેક કલરથી આને શું કહેવાય છે પાસો જે આપણે રમવા માટે ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે આજે મોટો પાસો જોઈ રહ્યા છો બરાબર તો આ પાસાને આપણે ઉપરથી જોઈએ આ પાસાને આપણે ઉપરથી જોઈએ તો આ પાસાને આપણે ઉપરથી જોઈશું તો કેવો દેખાશે તો જોઈએ આપણે પાસાને આપણે ઉપરથી જોઈએ તો આવો દેખાય છે હવે પાસાને સામેથી તો તમે જોઈ શકો છો કે તમને સામેથી કેવો દેખાય છે હવે પાસાને આ બાજુથી જોઈએ તો કેવો દેખાય છે આવો દેખાય છે બરાબર ને અને પાસાને આ બાજુથી જોઈએ તો કેવો દેખાય છે આવો દેખાય છે અને આ જે પાસાને તમે જે સામેથી જોઈ શકો છો એ જ પાસાને આપણે પાછળથી જોઈએ તો તે કેવો દેખાય છે આવો દેખાય છે બરાબર અને આ પાસાને આપણે નીચેથી જોઈએ તો આ પાસો કેવો દેખાય છે આવો દેખાય છે બરાબર ને તો પાસાને આપણે બધી બાજુથી જોયો તો હવે મિત્રો તમે મને કહી શકશો કે આ જે તમને સામે કયો અંક દેખાય છે ચાર અંક દેખાય છે બરાબર તો આ ચાર અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે વિરુદ્ધ દિશા એટલે કે આ જે ચાર અંક છે એની સામેની દિશા આની સામેની દિશા તો ચારની સામેની દિશામાં કયો અંક હશે તમે મને કહેશો તમને દેખ અહીંયાથી તો ખાલી સામેનો ચાર અંક દેખાય છે પણ આ પાસાની સામે કયો અંક છે તો તમને ખબર છે હું કહું હા તો એની સામે ચારની સામે કયો અંક છે ત્રણ અંક છે કયો અંક છે ત્રણ અંક છે તો મિત્રો આ આપણને કેવી રીતે ખબર પડે કે આપેલા અંકની સામેની દિશામાં કયો અંક હશે તો ચાલો એ આપણે હવે જોઈએ મિત્રો આપણે જોયું કે ચાર અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે ત્રણ અંક હશે તો હવે આપણે ધારો કે આપણને એમ કીધું કે એક નંબર છે બરાબર તો એક નંબરની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે બરાબર તો તે આપણે જાણવું છે ને તો વિદ્યાર્થી મિત્રો હવે શું છે આ ત્રણ અંક આપણને કેવી રીતે ખબર પડે કે પાસાની જે સામસામેની બાજુઓ છે પાસાની જે સામસામેની બાજુઓ છે તો આ જે આ સામેની બાજુ અને આ જે સામસામેની એની બધી બાજુઓ છે તે બાજુઓનો સરવાળો કેટલો થાય છે સાત થાય છે સરવાળો કેટલો થાય છે પાસાની દરેક બાજુઓ સામસામેની બાજુઓ સામસામેની બાજુઓનો સરવાળો કેટલો થાય છે સાત થાય છે કેટલા થાય છે સાત થાય છે હવે જો ચાર અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક આવ્યો ત્રણ આવ્યો તો આપણને ખબર છે ને ચાર વત્તા ત્રણ બરાબર સાત હવે જો આ કયો અંક છે એક અંક છે તો એની વિરુદ્ધ દિશામાં કયો અંક છે છ છે બરાબર એટલે એક વત્તા છ બરાબર કેટલા થઈ ગયા સાત તો હવે તમે મને કહી શકશો કે પાંચ અંકની વિરુદ્ધ દિશામાં એટલે કયો અંક છે તો પાંચ અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે હા બે અંક હશે કયો હશે બે કારણ કે પાંચ વત્તા બે બરાબર સાત પડી ગઈ ને સમજ એટલે કે પાસાની જે સામસામેની બાજુઓ છે એનો સરવાળો કેટલો થાય છે સાત એટલે આપણને જે અંક આપ્યો હોય એની વિરુદ્ધ દિશામાં કયો અંક છે તે આપણને ખબર પડી જાય મિત્રો જો આપણે પાસાને ઉપરથી જોયો તો ઉપરથી જ્યારે જોઈએ છે પાસો તો આપણને કેટલા દેખાય છે એક અંક દેખાય છે બરાબર તો એની નીચેની સાઈડ ઉપર કયો અંક હશે બરાબર ને એની નીચે કયો અંક હશે હવે આપણે જોઈ ગયા કે સામસામેની બાજુનો સરવાળો કેટલો હોય સાત તો અહીંયા એક અંક આપેલો છે તો એના તળિયે કયો અંક હશે હા છ અંક હશે કયો અંક હશે
છ અંક હશે, બરાબર ને? હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ ખોખું જોઈ શકો છો, પાસાને જોઈ શકો છો. હવે આ પાસાને આપણે ખોલીએ તો એ પાસો કેવો દેખાશે તો આપણે તે જોઈએ. જો આ પાસો આ રીતે બનેલો છે, બરાબર? કઈ રીતે બનેલો છે? આ રીતે આખો એક ખોખો બનેલો છે. હવે આ ખોખાને હું શું કરું, ખોલી નાખું છું. તો આ ખોખાને મેં આખું ખોલી નાખ્યું છે તો આ ખોખું કેવું દેખાશે? આવું દેખાશે, બરાબર ને? એક, ચાર, છ, પાંચ, બે અને ત્રણ, આ રીતે આપણને નંબર્સ જોવા મળશે. મિત્રો, આશા છે કે તમને સમજ પડી જ ગઈ હશે. તો અહીંયા આપણું ચેપ્ટર 5 પૂર્ણ થાય છે. હવે આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.